नमस्कार इन गुजरात न्यूज़ ना खास कार्यक्रम में हूँ पूजा पच्चीकर आपनु हार्दिक स्वागत करूँ छू। सूरत महानगरपालिका ने गत 21 फेब्रुआरी ना योजाई गई चूंटनी की मतगणतरी आज सूरत ना SVNIT अने गांधी एंजीनियरिंग कॉलेज में प्रारंभ थयो छे। शुरुआत में पोस्टल बैलेट गणतरी बाद ईवीएम की गणतरी शुरू करवामां आवी छे। शुरुआत में सूरत शहर की केटलीक बैठकों पर भाजपा उम्मीदवारों तेमना हरीफ उम्मीदवारों આગળ ચાલી રહ્યા છે। આજની મતગણતરી બાબતે આપણી ઇન ગુજરાતની સ્ટુડિયોમાં ભરતભાઈ પંડિત સાથે મતગણતરીની તબક્કાર મેળવતા આપણે થોડીક ચર્ચા કરશું। તો ભરતભાઈ, સુરત શહેરમાં યોજાયેલ ચૂંટણી બાબતો પર વિસ્તૃત માહિતી આપશો। નમસ્કાર, ઇન ન્યૂઝ ગુજરાત ચેનલના તમામ દર્શક મિત્રોને નમસ્કાર। મારી સાથે પૂજાબેન છે અને આજે મિત્રો આપણે જે મતદાન કર્યું 21 તારીખે પૂજાબેન, એ આપણા માટે પવિત્ર દિવસ હતો, પવિત્ર ફરજ હતી આપણને, એનું ફળ સ્વરૂપ આજે મતગણતરીનો દિવસ છે। બે જગ્યાએ મતગણતરી સુરત શહેરની અંદર ચાલુ છે। સૌથી પહેલાં પૂજાબેન એક વાત કહી દઉં કે 30 વોર્ડ છે સુરતની અંદર, 120 બેઠકો છે અને 484 ઉમેદવારો છે। હવે પસંદગી સુરતીઓના હાથમાં હતી અને પરિપૂર્ણ થઈ ગયું, મતદાન થઈ ગયું, હવે ગણતરી ચાલુ થઈ છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે વોર્ડ વાઇઝ જે આપણે મતદાન થયું એ પ્રમાણમાં ઓછું હતું, લોકોમાં શહેરોમાં ઉત્સાહ થોડો ઓછો જોવા મળ્યો। હવે પછીના ઇલેક્શનમાં જે ગ્રામ્ય લેવલ પર છે ત્યાં આખો ઉત્સાહ અલગ હશે, એમ ત્યાં લોકો મત આપવા દોડશે। પણ કોર્પોરેટ જગત કહેવાય, શહેરોની અંદર મહાનગરપાલિકા છે, કોર્પોરેટ જગતમાં કોઈ પણ પક્ષ વધારે લુભાવણી રીતના કોઈ પણ રીતે એન કેન પ્રકારે પણ મતદારોને બહુ આકર્ષી શક્યા નહીં, આ એક સનાતન સત્ય વાત છે। મતદાન થયું છે, ગયા વર્ષ કરતાં બી કદાચ 1-2% વધુ હશે, એ આખી વસ્તુ અલગ છે, પણ જે રેશિયામાં થવું જોઈએ મતદાન એ નથી થયું। ખાસ આજે મતગણતરી છે અને મારું એવું માનવું છે કે જે પણ કોઈ પક્ષ જીતશે એ વિજય ઉત્સવ મનાવશે, જે પણ પક્ષ જીતશે એને આપણા વતી ખૂબ ખૂબ અભિનંદન હોય છે, પણ જીતની સાથે પૂજાબેન જવાબદારી પણ આવે છે। જીત્યા પછી 5 વર્ષ સુધી તમને સત્તા મળી, તો એ 5 વર્ષમાં તમારે જે પ્રજાલક્ષી કામ કરવાનું છે એ મહત્વ છે। જીત મુબારક છે પણ સાથે જવાબદારી પણ એટલી જ છે, અને જવાબદારી મારે એવું માનવું છે કે આવનાર સમયમાં જે પણ પક્ષ જે પણ કોર્પોરેટરો આવશે એ લોકો પોતાની રીતના જવાબદારી ઉપાડશે અને ઉપાડવી જોઈએ, અને શહેરનો વિકાસ થાય, જિલ્લાનો વિકાસ થાય એવા ઘણા બધા પ્રયત્ન એ લોકો કરશે। ભૂતકાળની અંદર જે 5 વર્ષ રાજ થયું એની અંદર ઘણા કામો સારા પણ થયા છે, ઘણા કામો થયા નથી, એ કામો જે કરવામાં આવે છે એ ડીલે થાય છે। અને પૂજાબેન ખાસ એક બીજી વાત કહું કે જે કામ ડીલે થાય છે એ ડીલે થવાના કારણે શું થાય છે કે એની કોસ્ટ વધે છે। મારે કંઈક ફ્લાયઓવર બનાવવાનો છે, એની જે કોસ્ટ અને ડેટ નક્કી કરેલી હોય એ ડેટમાં એ ફ્લાયઓવર પૂરો થઈ જવો જોઈએ બનાવવાનો, ઘણીવાર એવું થાય છે કે એ ડેટ લંબાયા કરે છે, 6 મહિના, વર્ષ, 2 વર્ષ। તો માનો કે 25 કરોડનો માનો કે એક ઉદાહરણ આપું, 25 કરોડ હોય તો એની જગ્યાએ ભાઈ 36 કરોડ થઈ જાય છે। આ જે વધારાના રૂપિયા જાય છે આમ લોકોના જાય છે, આપણો ટેક્સના જાય છે, એટલે મારી જે પણ ઉમેદવારો અત્યારે ચૂંટાશે બધાને નમ્ર વિનંતી છે અહીંયાથી કે તમે તમારું કામ સારું જ કરો છો, પણ જે ડેટ હોય એ ડેટની અંદર જો કામ પરિપૂર્ણ થશે તો કદાચ આપણા પૈસા વધારાના જે ટેક્સના છે એ જશે નહીં અને પૈસા આપણે બીજા કોઈ સદુપયોગમાં કામ કરી શકીશું। તમે જેવી રીતના કહો છો અત્યારે પણ એ રીતનો જ માહોલ છે, અમુક જગ્યા પર ખાડા ખોદાયેલા છે, મતલબ કોઈ બી જગ્યા પર જોવો તમે કઈ ને કઈ જગ્યા પર કોઈ ને કોઈ કામ ચાલે છે, કે છે એ લોકો કે હા 7 દિવસમાં પતશે, 8 દિવસમાં પતશે, પણ 15-15 દિવસ લઈ રહી છે સરકાર, તો તેનું રીઝન શું? કાં તો કામ આગળ ચાલતું નથી કે એ લોકો ચલાવતા નથી, ચલાવવા નથી દેતા? જો પૂજાબેન એક સ્પષ્ટ વાત છે, છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું કે આપણે ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી રાજ્યમાં અને રાજ્યમાંથી દરેક સિટીની અંદર પુષ્કળ પૈસા આવે છે વિકાસ માટે,
પૈસા નો ટોટો જ નથી, પૈસા વગર કામ અટક્યું એવું તો છેલ્લા ઘણા વર્ષોથી જોયું જ નથી આપણે. પણ કોઈ ને કોઈ કારણ એવું હોય છે કે થોડીક આળસ હોય છે અથવા તો થોડુંક કોઈ કોન્ટ્રાસ્ટ ઊભો થઈ જતો હોય છે તો એના કારણે કામ ડિલે થતું હોય છે. પણ એ કોન્ટ્રાસ્ટ ઊભો નહીં થવો જોઈએ. જે પણ તમારો કંઈ પ્રોબ્લેમ છે, કોઈ સમિતિ સાથે કોઈ પ્રોબ્લેમ છે કે કોઈ અધિકારી સાથે પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન આવવું જોઈએ. એનું સોલ્યુશન નથી આવતું એટલે પરિસ્થિતિ શું થાય છે કે એ સહન કરવાનું સામાન્ય છેલ્લે આમ પ્રજાને આવે છે, સામાન્ય લોકોને આવે છે. હા, તો હું તમને અહીંયા રોકીશ. હાજી, એક અપડેટ મળી રહી છે જેમાં એસવીએનઆઈટી ખાતે 16 અને ગાંધી એન્જિનિયરિંગ ખાતે 14 વોટની મતગણતરી થઈ રહી છે. તેમાં શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 7 પર છે આગળ, કોંગ્રેસ 2 બેઠક પર આગળ છે અને પાટીદાર વિસ્તાર ગણાતા 4 વોર્ડમાં આપ આગળ ચાલી રહ્યું છે. હવે આગળ વાત હું તમને કહીશ, આગળનો પ્રશ્ન પૂછીશ. આ ચૂંટણીમાં કેટલા રાજકીય પક્ષોના ઉમેદવારો છે ને હાલ કઈ પાર્ટી મતલબ કે આ વખતે બાજી મારી શકે છે? સૌથી મહત્વની વાત, સુરતમાં બધાને જ ખબર છે કે કુલ આપણા 30 વોર્ડ છે અને 120 ઉમેદવાર છે. એની અંદર ભાજપે 120 બેઠક ઉપર, દરેક બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે 117 બેઠક, આપે 114 અને બીજા 132 મળીને કુલ લગભગ આટલા 484 ઉમેદવારો છે. એનું ભાવિ અત્યારે નક્કી થઈ રહ્યું છે. મહત્વનો આજે એ દિવસ છે કે કોણ પક્ષમાં, કોણ સત્તા પર આવશે. મોટાભાગે એવું કહેવાય છે કે 100ની આજુબાજુ ભાજપ હોય છે, કોંગ્રેસ 15-20ની અંદર, 12-15માં હોય છે, આપ કદાચ 1-5ની અંદર કદાચ લઈ જાય નવા વિકલ્પ તરીકે. આપે બહુ મોટું રિસ્ક લીધું છે અને બહુ મોટું કામ કર્યું છે કે નવી શરૂઆત, તો પણ 114 બેઠકો ઉપર એમણે ઉમેદવારો ઊભા કરી દીધા છે. થોડુંક એ લોકોનું ગ્રાઉન્ડ લેવલનું વર્ક ઓછું હતું આપનું, લગભગ આપનું કામ વરાછા કતરગામ સિંગણપુરી બાજુ જ રહ્યું, બીજી બાજુ બહુ ઓછું એ લોકો ધ્યાન પાટીદાર વધારે છે ત્યાંનું જોર, આપનું જોર વધારે છે. થોડુંક બીજે ધ્યાન આપ્યું તો કદાચ થોડું પરિણામમાં કંઈક થોડુંક ચેન્જ આવશે એવું મારું માનવું છે. અત્યારે જે મોંઘવારી છે, જે પેટ્રોલ ડીઝલના તેલના ભાવ જે વધી રહ્યા છે, તેના હિસાબે આજનો ઉમેદવાર કેવો હશે તેવું પ્રજા કેવું ઈચ્છે છે એ આપ અમને જણાવશો? મોંઘવારી બધાને જ નડે, મને પણ નડે ને તમને પણ નડે ને બધાને જ નડે છે. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી પૂજાબેન એક વસ્તુ એવી થાય છે કે એની અસર તમામ ઉપર આવે છે. કારણ કે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જવાનો, એ ટ્રાન્સપોર્ટ ખર્ચ વધે છે એટલે પરિસ્થિતિ કેવી થાય છે ટ્રાન્સપોર્ટ ખર્ચની અંદર, કે દરેક વસ્તુના ભાવ ઉપર એ લોકો વધારે આપે છે ભાવ વધારો. હવે આ ભાવ વધારાના કારણે શું છે કે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે, મધ્યમ વર્ગના લોકોનું ખાસ, સાવ છેલ્લો ગરીબ માણસ છે અને તો લોકો પણ આપી જશે અથવા તો કસરી માગીને ઉપર છે. કરોડપતિ માણસને બહુ વાંધો નથી, જે તકલીફ પડે છે એ મધ્યમ વર્ગ અથવા ઉચ્ચતર મધ્યમ વર્ગ, એ લોકોના માટે પ્રોબ્લેમ એ થાય છે કે ઘર કેમ ચલાવવું. માને કે પહેલાં 15,000માં ઘર ચાલતું હતું, એક બજેટ હોય છે સામાન્ય ગૃહિણીઓનું ઘરનું. હવે 18,000 કે 20,000 બજેટ જાય, તે 3-4,000 રૂપિયા એડજસ્ટ કરવા એ લોકો માટે અઘરા થઈ જાય છે. એટલે ઘણીવાર ઘણી જગ્યાએ કાપ મૂકવો પડે છે, ઘણી વસ્તુ લેવી પડે છે. પેટ્રોલ ડીઝલ તો વધ્યા પણ ગેસના ભાવ પણ વધ્યા છે, સિલિન્ડરના ભાવ વધ્યા છે. તો એક સામાન્ય નાગરિક આની અંદર બહુ તકલીફમાં જીવન જીવે છે. આટલું બધું કદાચ ભાવ વધારો નહીં હોવો જોઈએ. અને ભાવ વધારાનું બીજું એક રાજકીય કારણ જો જોઈએ તો પૂજાબેન મહત્વની એ વાત છે કે દેશને આવકની જરૂર છે, ટેક્સ પેયર છે જ. પણ આ દેશમાં જેટલા ટેક્સ પેયર જોઈએ એટલા ટેક્સ પેયર નથી. સરકાર પોતાની આવક ઊભી કરે છે અને આ આવકમાંથી એ કામ પ્રજાલક્ષી જ થતું હોય છે, પણ એની અંદર મધ્યમ વર્ગ પીસાય છે. મહત્વની વાત, મધ્યમ વર્ગ માટે આ થોડી તકલીફની વાત છે કે મધ્યમ વર્ગ એની અંદર પીસાતો હોય છે. બાકી આવકનો સ્ત્રોત છે, મેં તમને આગળ પણ કહ્યું કે કોઈ પણ કાર્ય માટે પૈસાની કોઈ કમી નથી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પૈસા મોકલી જ આપે છે, કરોડોની અંદર મોકલે છે અને એ રૂપિયા પ્રજા કલ્યાણ માટે જ વપરાય છે. છતાં પણ આ ભાવ વધારાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડે છે પૂજાને, તે અટકવી જોઈએ. થોડુંક કંઈક બીજી રીતના બેલેન્સ કરવું જોઈએ કે બીજામાં ટેક્સ વધારે નાખો. ગતમાં ભાજપ કોંગ્રેસના 4-5 કોર્પોરેટ ભ્રષ્ટાચાર કરતા પકડાયેલા, તો આ વખતે પ્રજા શું અપેક્ષા રાખે છે કે આજના કોર્પોરેટર કેવા આવે?
નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય વડાપ્રધાન છે. એક ખાસ બધી વસ્તુ ઓનલાઈન કરી છે કે ડાયરેક્ટ જે જરૂરિયાતવાળી વ્યક્તિને જ્યારે મદદ કરવાની હોય તો એના ખાતામાં જાય એમ. એટલે વચેટિયાઓને કાઢવા પ્રયત્ન બહુ કર્યા છે નરેન્દ્રભાઈ મોદી. પણ એની અંદર સહકાર છેક નીચલા સ્તરના લોકો આપશે ને તો જે સફળ થશે. જે જે ભ્રષ્ટાચારમાં પકડાય છે કે જે આર્થિક કોઈક લેતી દેતીમાં પકડાય છે, ખરેખર એને કોઈ પણ પક્ષે ટિકિટ નહીં આપવી જોઈએ, છતાં આપવામાં આવે છે. ગુનેગાર હોય છે એને પણ આપવામાં આવે છે. તો આ વસ્તુ થોડી પારદર્શિતા હોવી જોઈએ. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભાઈ કોર્ટની અંદર ગુનો સિદ્ધ સાબિત થયો નથી એટલે અમે ગુનેગાર કહેવાય નહીં, ફક્ત આરોપ મૂકવામાં આવ્યો છે, આરોપી છે એમ કરીને પણ વાત આગળ ચલાવવામાં આવે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે કોઈ પણ પક્ષ હોય એ લોકોને પોતાની સત્તા એવું ગણિત બેસાડવામાં આવે છે કે કયા ઉમેદવારને ક્યાં ઉભો રાખવાથી એ પોતાની સીટ કાઢી લાવશે જીતીને. એના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. એમાં પછી આ થોડું એ લોકો માઇનસ જે વાત છે એને ઇગ્નોર કરીને એ લોકો સીટ મેળવવા માટે આગળ ચાલતા હોય છે. હાલ તો આ વર્ષે આ વખતે મત ગણતરી મતલબ કે ઇલેક્શનમાં મત જે આપવામાં આવ્યો તે બહુ ઓછું છે. લોકોનું રીઝન એ હતું કે કોરોનાના હિસાબે અમે નથી ગયા બહાર, પણ બીજું આઈ થિંક મોંઘવારી રીઝન છે. તો આપનું શું કહેવું છે કે કોરોના રીઝન છે કે મોંઘવારી રીઝન છે કે જે મતદારો મતદાન કરવા નથી ગયા? આઈ થિંક મેં તમને પહેલા કીધું કે કોઈ પણ રાજકીય પક્ષ, છ મહાનગરપાલિકા, કોર્પોરેટ જગત કહેવાય, શહેરીકરણ, શહેરી વિસ્તાર, શહેરના લોકોને આકર્ષિત કરવા એ બહુ મોટી વસ્તુ હોય છે મત આપવા માટે. કારણ કે મોટાભાગે મતદાનના દિવસે, આ તો રવિવાર હતો, બાકી જનરલી કેવું હોય છે પૂજાબેન કે મતદાનના દિવસે રજા રાખવામાં આવતી હોય છે, અને એમાં જો કોઈ શનિ રવિનો મેળ પડી ગયો તો લોકો ફરવા ઉપડી જતા હોય છે, પિકનિક મનાવવા જતા હોય છે, કોઈને કોઈ રીતના નીકળી જતા હોય છે. અને સામાન્ય લોકો એવું વિચારે છે કે ભાઈ મારા એક મતથી શું ફરક પડવાનો, મારા પાંચ મતથી શું ફરક પડવાનો છે. ઘણા પરિણામો, અત્યારે મારી પાસે એનો આંકડો નથી, બાકી પૂજાબેન કહું કે ઘણા પરિણામો એવા જોવા મળ્યા છે કે એક કે બે વોટે વ્યક્તિ હારી ગયો છે. એક વોટથી બી ફરક પડી શકે, ફરક પડે છે. તો એ વખતે એ વોટની, એ મતની કિંમત ત્યારે થાય છે, પછી રીકાઉન્ટિંગ કરવામાં આવે, પણ એમાં પછી કોઈ મતલબ નથી હોતો. એક વોટથી બી લોકો જીતી જાય, જીતી ગયા છે, એક વોટથી હારી ગયા છે. આ બે વસ્તુ બને છે. એટલે મતદાન એ બહુ જરૂરી છે. અને ઓછું મતદાન થવાના બે ત્રણ રીઝન છે. એક તો આ વખતે પ્રચાર પ્રસાર ઓછો કર્યો છે, કોઈ પણ રાજકીય પક્ષ હોય, દરેકને તો સ્લીપ પહોંચી નથી. કારણ કે એકવાર તમને આદત પડી ગઈ કે ભાઈ આપણા ઘેર સ્લીપ આવે છે, આપણે ક્યાં મતદાન કરવા જવું છે, તો પછી આપણે હવે આ વખતે સ્લીપ નહીં આવ્યું, નથી આવ્યું તો જવાનું નથી આપવું. લોકોની માનસિકતા થઈ ગઈ છે એટલે સ્લીપ નથી પહોંચી, પ્રચાર ઓછો છે. હા, આપણે કીધું એમ સોશિયલ મીડિયા પર પ્રચાર બહુ થયો, પણ એક વસ્તુ સમજો કે કોર્પોરેટ જગતમાં કે આ જગ્યાએ વોટ્સઅપ યુનિવર્સિટી ચાલે નહીં. તમે વોટ્સઅપ પર કે મેસેજ કરીને તમે જવા દો કે ભાઈ ચલો તમે મત આપવા આવા છે, ઠીક છે. નહીં, અમે અમારી ઇન ગુજરાતની જે ટીમ છે તે અલગ અલગ જગ્યા પર ગયેલી, તો ત્યાં યુવાનોને પણ મળેલી, ત્યાં યુવાનોનું પણ ઇન્ટરવ્યુ લીધેલું. તો યુવાનોએ એવું ચોખ્ખું કીધું છે કે આ વખતે અમે મત નહીં આપશું મોંઘવારી ભથ્થુના લીધે. તો આ રીઝન હોય શકે કે આ વખતે 17 લાખથી બી વધારે લોકોએ આ વખતે મતદાન નથી કરી, તો એનું રીઝન કોરોના હોય શકે કે પછી આ જે મોંઘવારી છે તે છે. પૂજાબેન, એક ખાસ મારા, તમે યુથની વાત કરી, નવજુવાનોની વાત કરી, મારે એને એ એક સંદેશ આપવો છે કે તમે મતદાન નહીં કરો એવી રજૂઆત જ નહીં કરો. અમારું પર્સનલ માનવું છે પૂજાબેન, તમે મતદાન કરો, એનો વિકલ્પ છે તમારી પાસે, ઈવીએમ મશીનમાં વિકલ્પ છે. તમે નોટા આપો, પણ તમે નોટા આપશો તો તમારી ગણતરી થશે કે આટલું મતદાન થયું. સૌથી મહત્વની આ છે. તમે વિરોધ કરીને એમ કે અમે મતદાન નહીં આપશો એનો કોઈ મતલબ નથી, એ તમારી ગેરહાજરી નોંધ નહીં લેવાય. યુવાનોને ખબર જ નથી કે કોણ કેવું છે એમની. એટલે નોટાનું છે ને કે તમે એક નોટાનો બટન દબાવો, ભાઈ મને કોઈ ઉમેદવાર પસંદ નથી, તમારો વિરોધ ત્યાં, એ વિરોધ નોટા દ્વારા જે વિરોધ થશે ને એની નોંધ લેવાશે. મારું કહેવાનું આ છે પૂજાબેન, નોટા વગરનો તમારો વિરોધ છે, આજે પેપરમાં આવ્યો, કાલે કોઈ મીડિયામાં આવ્યો, કોઈ ચેનલમાં આવ્યો, બે હજાર બે લોકો ભૂલી જશે. પણ નોટાની અંદર તમે જેટલું વધારે મને દબાવો છો બટન,
ગણતરી કેલ્ક્યુલેશનમાં આવશે. અને આજે નહીં આવનાર પાંચ વર્ષ પછીની ચૂંટણીઓ પણ એ ગણાશે કે ભાઈ 5000 વોટ હતા એમાં 2000 નોટા પડે, નોટાનું વોટિંગ થયું. આ કરો. અને યુવાનોને ખાસ એક મારી વિનંતી છે કે નોકરીની ચોક્કસ રોજગારી માટેની સરકારની જવાબદારી છે, અધિકારીઓની જવાબદારી છે, એને આ કામ કરવું જોઈએ. છતાં પણ નિરાશ થયા વગર મારા યુવાનોને એક જ વસ્તુ કહેવી છે કે થોડુંક જાતે પોતાની રીતના કોઈ પણ નાનો અર્થો બિઝનેસ કે કોઈ પણ વસ્તુ તમે શરૂ કરો. એકવાર શરૂ કરો, આપના પોતાની રીતના રસ્તો મળી જશે. તમે સરકારને દોષ દઈને ખાલી બેસી રહેશો તો જીવનમાં કશું જ નહીં થાય. યુવાનોને મારી નમ્ર વિનંતી એ છે પૂજાબેન કે તમે કઈ ને કઈ ઉદ્યોગ ધંધા કઈ ને કઈક શરૂઆત કરો કોઈ જગ્યાએથી. ચોક્કસ પરમાત્મા ઉપરવાળો બી તમને સહકાર આપશે, સાથ આપશે. અને ખાસ યુવાનોને આજનો યુવા પૂજાબેન એક વસ્તુ છે કે બહુ સ્પષ્ટ વક્તા છે અને તમે એને સમજાવો તે સમજી જાય એવો માણસ છે. એટલે આજના યુવાન ખરેખર આવનાર પેઢી ખૂબ સારી હશે અને આ યુવાનો દ્વારા દેશ વધારે વિકાસ પામશે એવી મારી માન્યતા છે. સુરત શહેરમાં હાલમાં જ 9 હદ વિસ્તરણ થયું, જેમાં ઘણા ખરા ગામડાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો. તો ત્યાં એવા એવા પ્રાથમિક સુવિધા પણ નથી આપી, તો આ સમયમાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપશે તેવું મતદારો ઉદ્ભવી રહ્યા છે, તો આપને શું પ્રજાને શું જણાવશો? જો પ્રાથમિક સુવિધા મેન વસ્તુ, આ જે ચૂંટણી થઈ ને પૂજાબેન, અત્યારે જે ચૂંટણી થઈ કે 28મી પછી 28મી જે ઇલેક્શન છે ગ્રામ્ય લેવલનું, ત્યાં સ્થાનિક મુદ્દા જ ચાલે છે. એમાં નેશનલ મુદ્દા આવતા જ નથી કે ચીન સાથે શું થયું, પાકિસ્તાન સાથે શું થયું, કે આપણે હવે શું કરીશું, આપણી વિદેશ નીતિ શું છે, આપણું નાણાં, એ બધું નથી આવતું. પ્રાથમિક વસ્તુમાં એવું આવે છે કે તમને ચોખ્ખા રસ્તા મળે છે, ચોખ્ખું પાણી પીવાનું મળે છે, ગટર વ્યવસ્થા બરાબર છે, તમને કોઈપણ મુશ્કેલી વગર જીવન જરૂરિયાતની વસ્તુ નજીકમાં મળી રહે છે, વ્યાજબી કિંમતે મળે છે, તમારા આવવા જવાના રસ્તા ઉપર ખાડા ટેકરા વગરના રસ્તા છે, ફ્લાયઓવર બન્યા છે, ટ્રાફિક સમસ્યા હળવી થાય છે. આ આ મેઇન મુદ્દા છે. અને ખેડૂતો માટે પણ મેઇન મુદ્દા આ વસ્તુ હોય છે કે એ લોકોને જે વીજળી મળે છે, પાણી મળે છે, સસ્તા દરે મળે છે, મફતમાં મળે છે, ખેતીનો પાક થાય છે, એ પાકને બજાર સુધી લઈ જવા માટેની એની સુવિધા એ લોકોની છે. આ બધા સ્થાનિક મુદ્દાનું કામ હોય છે અને સ્થાનિક મુદ્દા દ્વારા જ આ ચૂંટણી, અને આ ચૂંટણીનું મહત્ત્વ હું તો વધારે સમજુ છું, કારણ કે આ પાયાના લોકોની જરૂરિયાતની વાતની ઇલેક્શન છે. અને અહીંયા એટલે સરકાર પૈસા પણ વધારે મોકલે છે સુવિધાઓ માટે, કોઈ પણ ગવર્મેન્ટ કેન્દ્ર સરકારમાંથી પૈસા આવે છે કે ભાઈ પ્રાથમિક સામાન્ય લોકો જે અત્યારે ભારતમાં જીવે છે એ લોકોને આ રીતના મદદરૂપ થઈ શકાય. અને ખાસ આ જરૂરિયાત પૂરી કરવાની હું એવું માનું છું કે આપણી રાજકીય ફરજ છે જ, જે નેતાઓ જે વ્યક્તિ ચૂંટાય છે એ લોકોની, પણ માનવતાની દ્રષ્ટિએ પણ મારી એક અપીલ છે કે જે પણ નેતાઓ ચૂંટાય છે ને જેના હાથમાં આ કામ કરવાની સત્તા આપવામાં આવે છે તે લોકો નિષ્ઠાપૂર્વક કામ કરે એવી હું અહીંયાથી વિનંતી કરું છું. અને એ લોકોને સુખાકારી કેમ થાય, દેશ વિકાસ કેમ કરે એના પર ધ્યાન આપે એ મહત્વનું છે. હાલ તો હમણાં અહીંયા આપણે વિરામ લઈશું, વિરામ બાદ ફરીથી મળશું. નમસ્કાર.